नमस्कार विद्यार्थी मित्रों, सोळमो पाठ शेरवी पंकजम। पंकजम विषे जे पेला बेने माहिती आपी के आ संस्थानुं वचन छे कादवनुं कमळ छे एटले एनुं नाम पंकजम छे अने लेखकने एना विषे शंका थवा माँडी, एना पूर्वग्रह सळवळवा माँड्या के आने केम परणे, ए कोण हशे, एना माँ बापना કઈ ખબર નથી વંશવેલો કેવો હશે। પછી એ ધીમે ધીમે કિશોર બ્લોક બાજુ આવી પહોંચે છે। નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને તરુણોને સસલાની સંભાળ કેમ લેવી એના વિશે સમજૂતી આપી રહી। મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેરી, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું હસાયું નહીં, બરફ થઈ ગયું હોય એવું થઈ ગયું છે મારું મન। એના સામું જોઈને હસી શક્યો નહીં, કારણ કે એના વિશે જે વાત એની મૂળ વાત છે સાંભળી એટલે। પછી મનમાં જ પ્રશ્ન થાય છે કે તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત, એને જો કેવી નિર્મળ, નિર્દોષ કે નિખાલસ, શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે, તારા પૂર્વગ્રહમાં તું માનછોડ નહીં કરી શકે, એને જો કેવી નિર્મળ છે, નિર્દોષ છે, નિખાલસ છે, ક્યાંય આડંબર નથી। પણ કહે છે પણ એની માં, એની માં કોની સાથે કેવો સંબંધ હશે, આ ના જ છે। ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં, લાખ પ્રયત્ન કરવા છતાં મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા કેમે કરીને રોકી શકતો નથી વાર્તાનાયક। મનમાં એક ધૃણા થઈ જાય છે, અનાજ છે, કોણ હશે, કેવાય કુટુંબીજનો હશે, મનને આળું બનતા અટકાવી શકતો નથી। ક્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી હતી, હું મૂંગો બની ગયો, ક્યાંયથી ભાગી છું, એની સાથે લગ્ન નથી કરવા। પછી એ પંકજમ અને બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા। શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી। એકદમ શાંત બની ગયા તમે, પંકજમ પ્રશ્ન કરે છે વાર્તાનાયકને, કે અમસ્તો છે। ત્યારે પંકજમ જવાબ આપે છે કે ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે, અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળકો નાના નાના ભૂલકાઓને જોયે છે ને ત્યારે ઘણા લોકોની સ્થિતિ આવી થઈ જાય છે। પંકજમને સહજ અનુભવ છે એટલે એને આધારે કહે છે। પંકજમને ખબર નથી કે આણે હકીકત એના વિશે જાણી લીધી છે। મારા મનમાં એનામાં દોષ શોધવા પેરી કરવા માંડી કે એનામાં કયો દોષ છે, એના કઈ અવગુણ છે, દોષ શોધવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક જ લાગતો, એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું જ સંભળાયું। સહજ જે પહેલાં જેવું હતું એવું જ એનું વર્તન જોવા મળ્યું, કંઈક ડાઘ શોધવા, એનામાં કંઈક ભૂલ હોય, કંઈક અવગુણ હોય એ શોધવાના મારા પ્રયત્નો નાકામ બન્યા। સવારે જોઈ હતી, જાણી હતી એથી વધારે સારી અને આકર્ષક જણાતી હતી, એ પણ ચૂપચાપ ચાલી રહી હતી। મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી માંજગળ ચાલી રહી છે, એના મનમાં પણ કંઈક ઉથલ પાથલ થઈ રહ્યું છે, એવું એકદમ શાંત રીતે એ પણ ચાલતી હતી। એકાએક એનો મધુર અવાજ રણકી ઉઠ્યો, જુઓ મારે તમને અગત્યની વાત કહેવી છે, પંકજમ કહે છે, તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં મારે તમને કહેવાની મારી ફરજ સમજું છું। હું સમજી ગયો એને કઈ વાત કહેવાની હતી, ખ્યાલ આવી ગયો છે। જીવનમાં કદી એનોતું ધડકતું એમ હૃદય છે ને ધકધક કરતું હતું કે હમણાં કંઈક થશે, હું ચિંતા નહીં, એવું હૃદય ધબકારા વધી ગયો, મારા રોમટા રોમાંચ અનુભવી રહ્યા હતા, શરીર ઉપર જે હાથ ઉપર ને ઝીણી રોવાટી હોય ને રોમટા કહેવાય છે, કે છે રોમાંચ અનુભવે, હમણાં એ બોલશે કંઈક કહેશે। પછી પંકજમ પોતાના વિશે વાત કરે છે વાર્તાનાયકને, કે મારું જીવન એક અનોખી કહાણી છે, મારું નામ મારી કથા કહી દે છે, મારું નામ પંકજમ છે, મારું કથા કહી દે છે, હું કાદવનું કમળ છું, મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ હમણાં ગૃહ જોયું, તમે હમણાં જે જોયું એ મારું સાચું ઘર છે। દુનિયામાં હરેક માણસને ઘર હોય છે અને તમે હમણાં જે ઘર જોયું, ગૃહ જોયું, અનાથ આશ્રમ જોયું એ મારું સાચું ઘર છે।
त्યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે, મારે બીજું કંઈ નથી, પણ અહીંયા રહેતા જે અનાથ બાળકો છે અને સંચાલન કરનારા છે ને એ બધા મારા સ્વજનો છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારું નાત, મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છે, પણ હું રજ માત્ર હીન ગણતી નથી, બલકે એનું ગૌરવ છે. કાદવમાં ઉછળું હોય પણ એ કલંકિત હોતું નથી, એમાં ક્યાંય રજ માત્ર હીન એટલે કે નીચતાનો ભાવ હોતો નથી, શ્રેષ્ઠ જ હોય છે. કમળ જેવું એક બીજું ફૂલ આપણે જોઈ શકતા નથી, છતાં પણ ભગવાનને ચરણે ધરાય છે અને કહે છે કે મને એનું ગૌરવ છે કે ભલે હું આ સંસ્થાનું ફરજન છોડ્યું. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. વાર્તાનાયકના મનમાં જે કંઈ પૂર્વગ્રહ હતા ને કે આની સાથે લગ્ન કરાયા તો અનાજ છે, કેવી હશે, એ ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની કલુષિત વાત, કંઈક કલંકિત ઘટના હોય એ શું આ રીતે મને કહી દેત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાળી નથી, શું ખાનદાની નથી, શું હું ઉર્મિલ બની ગયો? પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. એણે જે વાત કરી એના ઉપરથી વાર્તાનાયકને લાગે છે કે કદાચ હું કોઈ સામાન્ય સ્ત્રીઓને જોવા ગયો હોત, એ સ્ત્રીની આવી કલંકિત ઘટના એના જીવનમાં બની હોત તો એણે મને આટલી સહજતાથી કહી દીધી હોત? ને પંકજમે જે સહજતાથી વાત કરી એના ઉદાત્ત સંસ્કારની નિશાની છે, એના ખાનદાનની નિશાની છે. એટલે કહે છે એની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એની વ્યક્તિત્વની આકર્ષકતા કહે છે કે મારા મનમાં બધું તર્યું હોય. એક વાત પૂછું તમને, હું બોલ્યો એટલે એ બોલતી અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? વાર્તાનાયક અત્યારે સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, તમે મને સ્વીકારશો? શું શું સી હા એનાથી બોલી શકાતું નથી. પંકજમ એટલી બધી આનંદ વિભોર થઈ ગઈ કે બોલી શકતી નથી, થોથવાઈ ગઈ હર્ષના અતિરકથી, ગડગડી બની ગઈ. હું ચિંતાની આટલી બધી ખુશી આવી ગઈ, ખુશી એનાથી વ્યક્ત નથી થઈ એવી થઈ ગઈ છે. એના અવાજ, એનો અવાજ છે ગળામાં જ ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ. એણે નજીક આવી મારા બંને હાથ પકડી લીધા, એની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૃદય દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ થઈને બોલી, સાચે તમે મને સ્વીકારશો? આ ઉત્તર માટે હું તૈયાર નથી કે કોઈ મને સામેથી આવો ગુસ્સે મને અપનાવશે, એ માટે મારું મન તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડીને ચાલ્યા ગયા હોત ને તો મને વધુ સ્વાભાવિક લાગે, કારણ કે આવું અનેક વખત બન્યું છે, અનેક લોકો જોવા આવ્યા છે પંકજમને જોઈને, એની વાતચીત સાંભળીને બધી રીતે. પણ પંકજમની હકીકત જ્યારે સાંભળે છે ને એને સાચી વાત એને પંકજમ કહી દે છે ને ત્યારે એને છોડીને ચાલ્યા જાય છે, કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી થતા. એમ કે તમે આવી રીતના ચાલ્યા જાત ને તો હું સ્વીકારી લઉં, તો હું પણ ડોક ઉન્નત કરીને ખભા ઉલાડી ઉછાળીને અભિમાનથી ચાલી નીકળી આવું, બીજે દિવસે બધું વિસરી ગઈ પણ હોય, ભૂલી જાઉં, આમાં છું તો છું, આમાં કોઈ બાંધછોડ નથી, જે છે એ વાસ્તવિકતા છે કે પોતે અનાથ છે અને અહીંયા જ મોટી થઈ છે. પણ આ વાત માની શકતી નથી કે સામેથી એ વ્યક્તિ એને સ્વીકારે. આ પળ માટે હું વર્ષોથી થોભી હતી. એક યુવતીની ઈચ્છા છે કે પોતાનું લગ્ન કરી અને ઘર વસાવે, કે વર્ષોથી મેં પણ આવી કલ્પના કરી હતી. પણ જેવી રીતે બીજા બધા યુવકો એને નકારીને તરછોડીને ચાલ્યા જાય છે ત્યારે કહે છે કે મેં બધી આશા મૂકી દીધી હતી, ત્યારે અચાનક આવી સૌભાગ્યની ઘડી આમ અચાનક આવી ઊભી રહી છે એ નથી જીરવાતી મારાથી. સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે એ મારાથી જીરવાતી નથી. કે ઓચિંતાનું મને આવી સરસ મજાની તક મળી છે, સ્વીકાર્યા છે કોઈ વ્યક્તિએ અનાથ હોવા છતાં. વાર્તાનાયક કહે છે મેં એના આંસુ લોચી નાખ્યા, એની આંખો મારા હાથે દાબી દીધી, મને લગભગ ઢસડતી બોલી, ચાલો જલ્દી ચાલો અમ્મા અને અપ્પાને સમાચાર આપી અને એના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહે વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવ, ચારે બાજુ ખુશનુમાં વાતાવરણ હોય એવું બની ગયું છે, એવું વાર્તાનાયક કહે છે. આગંતુક એવી
નવલિકા સંગ્રહમાંથી આ નવલિકા લીધી છે. અહીંયા આપણો 16મા પાઠ પૂરો થાય છે. અસ્તુ.